તમારા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયો અંદર. અને મિત્રો ઓછું દશરા, તો મિત્રો તમે જે ટેટસ હાલ ડેમોની અંદર જોયું તેવું ટેટસ હું તમને બનાવતા શીખવાડીશ. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો. અને આ મિત્રો આ વિડીયો અંદર જે બી મટીરિયલ વપરાશે તે મટીરિયલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરી લેજો અથવા તો ટેલિગ્રામ ચેનલ અંદર તમને મળી જશે. તો મિત્રો ટેલિગ્રામ ચેનલની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો. અને મિત્રો મને ઇન્સ્ટાગ્રામ ફોલો ના કરો તો ફોલો કરી લેજો, કારણ કે ત્યાં તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપું છું. તો મિત્રો મને ઇન્સ્ટાગ્રામ ઝડપથી ફોલો કરી લેજો. તો મિત્રો ચાલ જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. એલર્ટ મોશન એપ્લિકેશન અંદર જઈશું, એ મિત્રો પ્લસ ઉપર ઓકે કરીશું, એ 9x16 સિલેક્ટ કરીશું અને ક્રિએટ ફોર્જ ઉપર ઓકે કરીશું. તો મિત્રો આપણે અહીંયાથી એક વિડીયો બનાવેલું છે, જે બે વિડીયા બનાવવાના છે, એ પ્લસ ઉપર ઓકે કરીશું, મીડિયા ઉપર ઓકે કરીશું અને અહીંયાથી ફોટો સિલેક્ટ કરી લઈશું. ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે અહીંયા 3D ઉપર ઓકે કરીશું, ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ઓકે કરીશું તો ફોટો ફૂલ સાઈડમાં થઈ જશે. હવે મિત્રો આની અંદર ઇફેક્ટ લગાવીશું, ઇફેક્ટ લગાવવા માટે અહીંયાથી બહાર નીકળી જશે અને પ્રોજેક્ટ ઉપર ઓકે કરીશું. તો મિત્રો તમને આ પ્રોજેક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, XML લિંક. તો મિત્રો એક્સપોર્ટ કરી લેજો તમારા અલર્ટ મોશન એપ્લિકેશન અંદર. તો વિડીયો ઉપર ઓકે કરીશું, ફોટો ઉપર ઓકે કરીશું, ઇફેક્ટ ઉપર ઓકે કરીશું, અહીંયા 3D ઉપર ઓકે કરીશું, અહીંયા કોપી ઇફેક્ટ ઉપર ઓકે કરીશું અને અહીંયાથી બહાર નીકળી જઈશું. આપણે જે પ્રોજેક્ટ બનાવ્યું છે તેના ઉપર ઓકે કરીશું, ફોટો ઉપર ઓકે કરીશું, ઇફેક્ટ ઉપર ઓકે કરીશું, અહીંયા 3D ઉપર ઓકે કરીશું, અહીંયા પેસ્ટ ઇફેક્ટ ઉપર ઓકે કરીશું. તો મિત્રો આપણો વિડીયો આવી રીતે બની ગયો છે, ત્યાંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. તો મિત્રો આવી રીતે તમારે બે વિડીયો ડાઉનલોડ કરી લેવાનું રહેશે એક એક સેકન્ડના. મિત્રો મારે ડાઉનલોડ કરેલા છે એટલે હું ડાઉનલોડ નથી કરતો. હવે અહીંયાથી જઈશું આપણે કાઇન માસ્ટર એપ્લિકેશન અંદર. મિત્રો અહીંયા કાઇન માસ્ટર એપ્લિકેશન અંદર આપણે આવી ગયા છીએ, અહીંયા ક્રિએટ ન્યૂ ઉપર ઓકે કરીશું, અહીંયા 9x16 રિસીવ સિલેક્ટ કરી લઈશું અને નેક્સ્ટ ઉપર ઓકે કરીશું. મિત્રો આપણે જે આ વિડીયો છે તે આ વિડીયોને લઈ લઈશું. વિડીયો ઉપર ઓકે કરીશું, અહીંયા ઉપર ઓકે કરીશું, અહીંયાથી એડજસ્ટ કરી લઈશું સારી રીતે. કોઈક આવી રીતે એડજસ્ટ કરી લીધો છે. વિડીયો ઉપર ઓકે કરીશું અને નીચે સ્ક્રોલ કરીશું અને એક્સટ્રેક ઓડિયો ઉપર ઓકે કરીશું તો ઓડિયો બહાર નીકળી જશે. કંઈક આટલા સુધી રાખીશું. વિડીયો ઉપર ઓકે કરીશું અને કાતણી દ્વારા ટ્રીમ ટુ રાઇટ ઓફ પ્લેટ ઉપર ઓકે કરીશું તો કટ થઈ જશે ભાગ. મિત્રો અહીંયા સેટિંગ ઉપર ઓકે કરીશું, અહીંયાથી એડિટિંગ ઉપર ઓકે કરીશું અને અહીંયાથી એક પણ એક કરી લઈશું, અહીંયા ફિલ સ્ક્રીન ઉપર ઓકે કરી લઈશું, અહીંયા મીડિયા ઉપર ઓકે કરીશું, અહીંયાથી આપણે ફોટો એડ કરીશું. તો કંઈક આવી રીતે ફોટો એડ કરી લીધા છે. તો મિત્રો આપણે અહીંયા બીટ પ્રમાણે ગોઠવીશું. તો કંઈક આવી રીતે બીટ પ્રમાણે એડ કરી લઈશું ફોટોને. તો મિત્રો અહીંયા હું બીટ પ્રમાણે ફોટોને એડ કરી લઉં છું. કંઈક આટલા સુધી આ બીટ પડે છે આવી રીતે સેટ કરીશું. ફરી વાર આ ફોટોને બે આટલા સુધી સેટ કરી લઈશું. આટલા સુધી તો કંઈક આટલા સુધી રાખીશું અને મીડિયા ઉપર રાખી દઈશું. અહીંયા આપણે જે અલર્ટ મશીન એપ્લિકેશન અંદરથી વિડીયો ડાઉનલોડ કર્યા છે તે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. રાખીશું અને
બીટ પ્રમાણે એડ કરી લઈશું. પાછળનો ફોટો છે તેને આપણે ડિલીટ કરી દઈશું. મીડિયા પર ક્લિક કરીશું અને આને બીજો વિડીયો એડ કરી લઈશું. બાકીનો ભાગ કાટિંગ દ્વારા કટ કરી દઈશું. તો હવે મિત્રો ફોટો ઉપર ક્લિક કરીશું યા ક્લિપ ગ્રાફિક ઉપર ક્લિક કરીશું. મિત્રો તમારે આ જે આ ઇન એનિમેશનવાળું ક્લિપ ગ્રાફિક છે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરવા માટે તમારે એસ સ્ટોર ઉપર ક્લિક કરવાનું, એનિમેશન ઉપર ક્લિક કરવાનું અને આથી જે આ ઇન એનિમેશનવાળું ઇફેક્ટ છે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. મારે ડાઉનલોડ કરવું છે એટલે હું ડાઉનલોડ નથી કરતો. ફોટો ઉપર ક્લિક કરીશું, અહીંયા એનિમેશન સિલેક્ટ કરી લઈશું. અહીંયા જે પાંચમા નંબરનો છે તે આવી રીતે શેર કરી લઈશું. બીજા ફોટો ઉપર ક્લિક કરીશું, ફરી વાર જે એનો એક ક્લિપ ગ્રાફિક છે તે આ છઠ્ઠા નંબરનો એડ કરી લઈશું. પછી અહીંયા આવીશું અને બી અહીંયા ક્લિપ ગ્રાફિક ઉપર ક્લિક કરીશું જે આવું એનિમેશન છે ત્યાં અહીંયા એ 33 નંબરનું છે તેને સેટ કરી લઈશું. આ ફોટો છે તેની આપણે જે 10 નંબરનો ઇફેક્ટ સેટ કરી લઈશું. તો મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, ત્યાંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી આવતા નવા વિડીયો અંદર મળીશું. મિત્રો જય હિન્દ જય ભારત.